બનશે. મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં રાજા શ્રેણિક રાજ્ય કરે છે. એક વખતની વાત છે, ચોમાસાના દિવસોમાં રાજા શ્રેણિક પોતાના મહેલના ઝરૂખામાં રાણી ચિલ્લણાની સામે બેઠા છે અને ધોધમાર પડતા વરસાદને જોવાની મજા લે છે. એવામાં રાણી ચિલ્લણાને દૂર એક માણસ દેખાય છે, જે ગરીબીને કારણે આવા વરસાદમાં લાકડા ભેગા કરવાની મહેનત કરે છે. રાણી ચિલ્લણા રાજા શ્રેણિકને ઠપકો આપે છે, આપના જેવા દયાળુ રાજાના રાજ્યમાં આવો દુખી માણસ. રાજા શ્રેણિક પોતાના માણસોને મોકલીને તે માણસને બોલાવે છે અને કહે છે, હવે તારા બધા દુઃખો દૂર થયા, સમજ, માંગ માંગ, માંગે તે આપી દઉં. તે માણસ કહે છે, હું મમ્મણ નામે વાણિયો છું, મારી પાસે બે બળદ છે, એમાંથી એક બળદનું એક સિંગડું ખૂટે છે, તે આપો. રાજા કહે છે, સિંગડું જ શું કામ, આખો બળદ જ લઈ જા. મમ્મણ જવાબ આપે છે, એવું સાદું સિંગડું નહીં, મારો બળદ જેવો છે તેવું જ સિંગડું જોઈશે, માટે બળદ જોવા આપ મારા ઘરે પધારો. રાજા શ્રેણિક, મજા આવે છે ને? આવી જ બીજી પણ મનગમતી અને જ્ઞાન આપતી એનિમેટેડ ફિલ્મ જોવા જૈન ઓનલાઈન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જૈન શાસનના મહાપુરુષોના અદ્ભુત જીવનને જણાવતી સચિત્ર પુસ્તકોને વાંચવા માટે સંપર્ક કરો 9586123446. આપના બાળકોના જીવનમાં સંસ્કારનું ઘડતર કરતી આ સચિત્ર પુસ્તક શ્રેણી મેળવવાનું ચૂકશો નહીં. અમારી બધી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક પ્રવૃત્તિ જાણવા માટે લોગ ઓન કરો www.jainonline.org. અને રાણી ચિલ્લણ સાથે મમ્મણના ઘરે જાય છે. મમ્મણ શેઠ, રાજા શ્રેણિક અને રાણી ચિલ્લણ પોતાના ઘરે ભોયરામાં ત્રણ માળ નીચે લઈ જાય છે. મમ્મણના રત્નોથી બનેલા બે બળદ જોઈ રાજા શ્રેણિક આશ્ચર્યચકિત થઈ જાય છે અને રાણી ચિલ્લણાને કહે છે, આ બળદો જે રત્નોથી બનાવ્યા છે તેવું એક રત્ન પણ મારી પાસે નથી, એટલા મૂલ્યવાન આ રત્નો છે. ચિલ્લણા રાણી મમ્મણને પૂછે છે, આવા લાકડાઓ ભેગા કરવાથી તું શી રીતને રત્નો ખરીદીશ? મમ્મણ કહે છે, આ બાવના ચંદન નામના શ્રેષ્ઠ લાકડા છે, તે પરદેશમાં વેચી રત્નો ખરીદીશ. પૈસા બચાવવા હું વસ્ત્રમાં માત્ર પોતળી જ પહેરું છું અને ખાવામાં ફક્ત તેલ અને વાલ જ ખાઉં છું. મમ્મણની લોભદશા જોઈ ખેદ પામેલા રાજા રાણી પોતાના મહેલે પાછા ફરે છે. મમ્મણ અતિશય લોભ અને આર્તર ધ્યાનથી મૃત્યુ પામીને સાતમી નરકે જાય છે. મમ્મણ પાસે આટલો બધો પૈસો હોવા છતાં તે ગરીબની જેમ કેમ જીવ્યો? અને તેનો જવાબ તેના પૂર્વભવમાં પડેલો છે. મમ્મણ પૂર્વભવમાં એક સજ્જન ગૃહસ્થ હોય છે. એક દિવસ તે મહાત્માને તાજો સિંહ કેસરિયા નામનો શ્રેષ્ઠ લાડવો ઓરાવે છે. થોડા વખત પછી તેનો મિત્ર આવે છે અને કહે છે, મમ્મણ લાડવો ખાધો? આવો લાડવો તો મેં ક્યારે ચાખ્યો જ નથી. મમ્મણ કહે છે, આ તો મેં સાધુ મહાત્માને ખોરાવ્યો. મમ્મણ થાળીમાં પડેલા લાડવાના કણિયા ચાખે છે. તેના અત્યંત મધુર સ્વાદથી મમ્મણને આખો લાડવો ખાવાનું મન થાય છે. મમ્મણ સાધુ મહાત્માની પાછળ દોડે છે અને નજીક પહોંચીને કહે છે, મારો લાડવો પાછો આપો. સાધુ મહાત્મા લાડવો પાછો ના અપાય તેવું સમજાવે છે, છતાં મમ્મણ સમજતો નથી. તેથી સાધુ મહાત્મા ચાલાકીપૂર્વક તે લાડવાને ધૂળમાં નાખી પરઠવી દે છે. આથી મમ્મણને સાધુ મહાત્મા પર ઘણો જ દુર્ભાવ થાય છે અને પોતે કરેલા સુપાત્ર દાનનો ઘણો જ પશ્ચાતાપ થાય છે. પૂર્વભવમાં કરેલા સુપાત્ર દાનના પ્રભાવે
મમ્મણને રત્નના બળદ જેટલું ધન તો મળ્યું, પણ પાછળથી આ સુકૃતનો પશ્ચાતાપ કર્યો. તેને કારણે મમ્મણ એ ધનને ભોગવી ના શક્યો અને સુખી થઈ ના શક્યો. વાલા બાળકો, તમે સુપાત્ર દાનનો લાભ તો લો છો અથવા બીજા પણ ઘણા કર્મ ધર્મ કરો છો, પણ એ ધર્મ અને સુકૃત કર્યા પછી ક્યારે પણ આ સુકૃત મેં ક્યાં કર્યું? ના કર્યું હોત તો સારું થતે, આવો પશ્ચાતાપ ના કરશો. પરંતુ તે સુકૃતની પ્રશંસા અનુમોદના કરજો તો મમ્મણ બનતા બચી જશો, ધન પણ મળશે અને ધર્મ પણ મળશે.